સાયન્સ, ઉડાન વિદ્યાલય, વિષય પર્યાવરણ અને ધોરણ 3. તો આજે આપણે પર્યાવરણની અંદર પાઠ 10 જોઈશું, જેમાં પાઠનું નામ શું છે, રસોડાની વાત. તો અહીંયા એક ચિત્ર તમારી ટેક્સબુકમાં પણ આપેલું છે. તો અહીંયા શું કરવાનું છે કે જે તમને અહીંયા બ્લેક કલર આ ટપકા દેખાય છે બ્લેક કલરના, એની અંદર કોઈ બી એક રંગ પૂરવાનો છે. એટલે તમે રંગ પૂરશો એટલે એની અંદર જે વાસણ, આપણા રસોડાના વાસણ જે છુપાયેલા છે એ દેખાશે. અહીંયા મેં પણ રંગ પૂર્યો છે એટલે આપણને જે વાસણ છે એ દેખાય છે, દેખાય છે ને. હવે એ જ વાસણોના નામ જે આપણે અહીંયા જે વાસણ જોવા મળે છે એ વાસણોના નામ અહીંયા નીચે બોક્સ આપેલા છે એમાં લખવાના છે. તો અહીંયા પહેલું છે કડાઈ. તો અહીંયા જો ચિત્રમાં આપણને કડાઈ દેખાય છે તો અહીંયા લખવાનું છે કડાઈ. પછી છે હાંડી. તો અહીંયા હાંડી પણ આપણને દેખાય છે તો અહીંયા આપણે હાંડી જોઈ. પછી છે કે ચમચો. તો અહીંયા ચમચો જે આપણને ચિત્રમાં દેખાય છે એ આપણે નીચે લખીશું. પછી છે તવેથો. તવેથો પણ છે જે આપણે અહીંયા લખવાનું છે. પછી છે કૂકર. તો કૂકર પણ અહીંયા આપણે નીચે લખીશું. ઝારો. તો અહીંયા દેખાય છે અને કહેવાય ઝારો, જેનાથી આપણે ભજીયા કે તળી શકીએ છીએ. પછી છે તવી. મમ્મી જે રોટલી બનાવે છે ને એ અહીંયા તવી આપેલી છે એ નામ આપણે અહીંયા નીચે લખવાનું છે. અને બીજું છે નોનસ્ટિક કડાઈ. તો અહીંયા જુઓ આ જે છે એ નોનસ્ટિક કડાઈ છે. હવે અહીંયા આગળ છે કે રસોઈમાં વપરાતા ઘણા વાસણ તમે જોયા છે. તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા વાસણ વપરાય છે તેમની અહીંયા નોંધ લેવાની છે. તો આપણે મમ્મી રસોઈ બનાવતી હોય તો એમાં છે તપેલી, કડાઈ, કથરોટ. કથરોટ એટલે કે મમ્મી જે લોટ બાંધે ને એને કહેવાય કથરોટ. તવી છે, કૂકર છે, ચમચો છે, આ બધા આપણા રસોડાના વાસણો છે. તો અહીંયા મોટે ભાગે એ વાસણો શામાંથી બનેલા હોય છે તો કે છે સ્ટીલ, જે થાળી વાટકી આપણે જોઈએ છીએ સ્ટીલની હોય છે. પછી મમ્મી તપેલીમાં ઘણીવાર રસોઈ કરે છે એ તપેલી કેવી સાની હોય છે, એલ્યુમિનિયમની, ઓકે. અને પછી તમારે ઘરે બેડા એટલે કે ઘડા પણ હશે એ પિત્તળ તાંબાના હોય છે. આ ઉપરાંત પણ માટીના પણ વાસણો આવે છે અને કાચના પણ આવે છે ને, તમારા ઘરમાં પણ હશે. પછી છે અહીંયા છે કે આપણે શું બાફીને ખાઈએ છીએ. તો તમને ખ્યાલ છે કે બાફીને ખીચડી છે, ભાત છે. અને બીજું છે કે આપણે શું શું કાચું ખાઈ શકીએ. તો જે કાચું ખાઈ શકીએ એ કહેવાનું છે કે જેમાં ટામેટા છે એટલે કે સલાડ છે. આપણે અલગ અલગ જાતના સલાડ જે ખાઈએ છીએ એ આપણે કાચા ખાઈ શકીએ છીએ. આપણે કાચું અને રાંધીને શું શાક ખાઈ શકીએ છીએ. તો અહીંયા જે નીચે કોષ્ટક છે એની અંદર લખવાનું છે. તો પહેલું છે કે કાચી ખાઈ શકાય તેવી વસ્તુ. તો અહીંયા છે ગાજર, ટામેટા, કાકડી, ફળો, એ જે આપણે કાચા ખાઈ શકીએ છીએ. પછી છે કે રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ. તો જેમાં ભાત, દાળ, ખીચડી અને રોટલી આવી શકે. હવે અહીંયા લાસ્ટમાં છે કે કાચી અને રાંધીને બંને રીતે ખાઈ શકાય એવી વસ્તુ કઈ છે. તો કે ડુંગળી. જો ડુંગળીમાં આપણે સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને શાક તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. એ જ રીતે ટામેટા. તો ટામેટાને પણ આપણે સલાડ અને શાક બંને રીતે ઉપયોગ કરી શકીએ છીએ. મૂળા. તો મૂળાનો પણ સલાડમાં પણ ઉપયોગ કરીએ છીએ અને મૂળાની ભાજી તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. ગાજર પણ બંનેમાં ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા જુઓ, અહીંયા રોટલી બનાવવાની પૂરી રીત આપી છે. એટલે કે અહીંયા કહે છે કે આ વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરો. લોટમાં પાણીનો કણક બાંધી મસળવાનું. કણકમાંથી નાના ગુલ્લા બનાવો. તેને વણીને રોટલી બનાવવાની. રોટલી કે રોટલો ગેસ પર લોઢી, લોઢી એટલે કે તવી પર મૂકીને શેકવાની. આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે. એમને એમ લોટથી માત્ર રોટલી બનતી નથી. તો આપણે એ જ રીતે એક બીજી વાનગી લઈએ. તો અહીંયા શું લખ્યું છે કે રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો. આ માટે શું શું કર્યું એ અહીંયા જોવાનું છે. તો અહીંયા આપણે એક વાનગી લઈએ છીએ જેનું નામ છે શીરો. તો હવે શીરો બનાવવા શું શું જરૂર પડે. તો અહીંયા કહે છે કે ઘી, લોટ, ખાંડ અને ગરમ પાણી. તમે મમ્મીને ક્યારેય શીરો બનાવતા જોઈ પણ હશે, પરંતુ ધ્યાન દીધું નહીં હોય કે મમ્મી એની અંદર શું શું નાખ્યું છે. તો આપણે જોઈએ કે શીરો કેવી રીતે તૈયાર થાય છે. તો પહેલાં તો તપેલીમાં ગરમ પાણી કરવા મૂકી દો.
પછી એ ગરમ પાણી થાય ત્યાં સુધી ઘી વડે જે લોટ હોય કરકરો એ લોટને શેકી લેવાનો છે. પછી લોટ શેકાઈ જાય એટલે જે ગરમ પાણી આપણે પહેલાં કરવા મૂક્યું હતું એ પાણીને ગરમ પાણી એની અંદર લોટની અંદર નાખવાનું છે. પછી એને બરાબર હલાવો. પછી એ લોટની અંદરથી ઘી છૂટું પડે એટલે એમાં શું નાખવાનું છે? ખાંડ. અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવવાનું છે અને ત્યાં સુધી રાખી પછી સર્વ કરો એટલે કે આપણો શીરો તૈયાર થઈ જશે. તમે જોયું ને ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે. કેટલીક શેકીને, તો કેટલીક તળીને, કેટલીક બાફીને બનાવાય છે. હવે અહીંયા કેટલીક રીત વાનગીનું નામ આપ્યું છે, અહીંયા વાનગીની રીત આપી છે કે કઈ કઈ રીતે વાનગી બનાવી શકાય અને એ રીતમાંથી કઈ કઈ વાનગી બનાવી શકાય એના નામ લખવાના છે. તો અહીંયા શેકવાથી કઈ કઈ વસ્તુ બને, તો શેકવાથી છે કે ભાખરી, રોટલી, પરાઠા આ બધું શેકીને આપણે બનાવી શકાય. ઓકે. પછી છે કે બાફવાથી, તો બાફવાથી ભાત છે, ખમણ છે, ઢોકળા છે, ખીચડી છે એ બધું આપણે બાફીને બનાવી શકીએ. એ જ રીતે તળવાથી, તો તળવાથી પૂરી છે, સમોસા છે, ભજીયા છે. ઓકે. પછી છે કે ગરમીથી શેકવાથી, તો ગરમીથી ઘણી આપણે પાપડ શેકીએ છીએ તો પાપડ શેનાથી શેકાય? પાપડ ગરમીથી શેકાય. પછી છે કે નાન, પાઉં આ બધા શેકવાથી બનતી વાનગીઓ છે. હવે ઉકાળીને, તો કે સૂપ, સૂપ બનાવી શકાય. પછી આપણે બટાકા પણ બાફીએ છીએ ને ઉકાળીને, તો બટાકા. પછી સાંતળીને, સાંતળીને એટલે કે થોડુંક તેલ નાખીને આપણે બનાવી શકીએ, તો શાક છે, પરોઠા છે. ઓકે. હવે અહીંયા કહે છે કે તમારા ઘરમાં રસોઈ માટે શાનો ઉપયોગ થાય છે એ તમારે ચિત્ર નોટબુકમાં દોરવાનું છે. ઓકે. અહીંયા નીચે આપેલા ચિત્રો ઓળખો, તેમના નામ લખો અને આપેલા ચિત્રોની સાથે જોડવાના છે. તો અહીંયા પહેલો તો ચૂલો આપ્યો છે, તો ચૂલામાં શાનો શાનો ઉપયોગ થશે? તો કે ચૂલામાં લાકડાનો ઉપયોગ થાય છે, પછી છાણાનો ઉપયોગ થાય છે, થાય છે ને. પછી નીચે સગડી છે, તો સગડીની અંદર કોલસા છે અને છાણા એ બંનેનો ઉપયોગ કરીને આપણે સગડી સળગાવી શકીએ છીએ. પછી અહીંયા શું છે, આપણે જે ગેસ ઘરમાં બધા ઉપયોગ કરીએ છીએ ગેસ છે, તેની માટે શેની જરૂર પડશે? ગેસ એટલે કે ગેસ સિલિન્ડરની જરૂર પડે છે. પછી આ બાજુ જોઈએ તો આ સૂર્યકુકર છે, જે સૂર્યકુકર શેનાથી ચાલે છે? સૂર્યપ્રકાશથી, એટલે એને ચલાવવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. પછી અહીંયા પ્રાઇમસ છે, તો પ્રાઇમસને ચલાવવા માટે કેરોસીનની જરૂર પડે. ઓકે. અને અહીંયા ઇલેક્ટ્રિક સગડી છે, જેને ચલાવવા માટે વીજળીની જરૂર પડે એટલે કે લાઇટથી ચાલે છે. ઓકે, ખ્યાલ આવી ગયો ને. હવે અહીંયા જુઓ, અહીંયા શું કહે છે કે મગને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળીને ઢાંકી દો. એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે? તો હા, તો શું થાય, તમે મગને એ રીતે કપડામાં બાંધીને રાખશો ને તો એના બીજા દિવસે એની અંદરથી ફણગા ફૂટેલા દેખાશે. ઓકે. અને ઘણાય પૌષ્ટિક પણ કહેવાય છે. તૈયાર થયેલ મગમાં ડુંગળી, ટામેટાં, મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને ભેળવો. તમારા મિત્ર સાથે મગની મજા માણો. તો તમે આ બ્રેકફાસ્ટ તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો. ઓકે. અને ઘણું પૌષ્ટિક પણ છે, તો તમે પણ આ જરૂર ટ્રાય કરજો. ઓકે. હવે જુઓ, જુઓ અને લખો. તમે રાંધ્યા વગર શું બનાવી શકો જેમાં ગેસનો ઉપયોગ કરવાનો નથી અને કઈ વાનગી બને એટલે કે શું બનાવી શકો? તો પહેલાં તો લીંબુ પાણી બનાવવા માટે રાંધવાની કંઈ જરૂર નથી, એટલે કે પાણીમાં ખાંડ ભેળવો, લીંબુનો રસ ઉમેરો અને તેને ગાળી લો એટલે લીંબુ શરબત તૈયાર થઈ ગયો. તો આપણે એ જ રીતે બીજું શું બનાવી શકીએ? તો કે છે કે ફળોની ડીશ. તો ફળોની ડીશ બનાવવા માટે શું કરવું પડશે? તો જુદા જુદા ફળો નાના નાના ટુકડા કરો, તેમાં ખાંડ, જો ખાંડ ભાવતી હોય તો ખાંડ નાખો અને ખાંડ નાખવી હોય તો ચાટ મસાલો, મીઠું નાખી બંને બરાબર ભેળવી દો અને ફળોની ડીશ તૈયાર છે. એ જ રીતે લસ્સી છે, જેને પણ રાંધવાની કંઈ જરૂર નથી. એમાં એક કપ દહીં લો, તેમાં ખાંડ નાખો, તેમાં બરફના નાના નાના ટુકડા નાખો. આ બધાને મિક્સરમાં ભેગા કરીને
એક રસ કરી દો તો તમારી લસ્સી તૈયાર છે. તો બાળ મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તો તમારે પણ તમારી ટેક્સ્ટબુકની અંદર આટલે સુધી પૂર્ણ કરવાનું રહેશે. ઓકે, બાય એન્ડ ટેક કેર.